નમસ્કાર. આજે છે 21 ઓગસ્ટ 2018. દિન વિશેષ શ્રાવ્ય પ્રજ્ઞાચક્ષુઓ માટે પ્રેરણામૂર્તિ શ્રેણીમાં હું નિતેશકુમાર સુખરિયા આપ સર્વનું સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. મિત્રો, આપણી આ શ્રેણી કે જેના થકી પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ બહેનોને અન્ય એવા વ્યક્તિઓની માહિતી મળે છે કે જે વ્યક્તિઓ આ સમાજ માટે, પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ બહેનો માટે કે વિકલાંગો માટે કંઈક કરતા હોય, કંઈક વિશેષ કાર્ય કરતા હોય, અથવા તો ભૂતકાળમાં જેમણે કંઈક એવી પ્રવૃત્તિ કરી હોય કે જેના થકી આપણને સૌને ક્યાંક અને ક્યારેક અને ક્યાંકથી કંઈક ફાયદો થયો હોય. તો આજે આપણા આ કાર્યક્રમમાં એવા જ એક વ્યક્તિ વિશેષ આપણી સાથે જોડાયા છે કે જેમને આપણે સૌ ટેકનોક્રેટ તરીકે ઓળખીએ છીએ, રવિભાઈ સેગલિયા. આ નામ લગભગ ગુજરાતના બધા જ પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ બહેનો જાણતા હશે, એમનાથી પરિચિત પણ હશે. તેઓ શ્રી વર્તમાનમાં અખિલ ગુજરાત અંધ શિક્ષક સંઘના પોતે મહામંત્રી છે. આ ઉપરાંત પણ અન્ય સંસ્થાઓ સાથે અને અન્ય પ્રવૃત્તિઓ સાથે તેઓ સાંગોપાંગ રીતે જોડાયા છે. તો એમના વિશે, એમની પાસેથી જ આપણે જાણીએ તો આપણને વધારે મજા આવશે. રવિભાઈનો સાક્ષાત્કાર કરીએ એ પૂર્વે મિત્રો, હું આપ સર્વને ખાસ વિનંતી કરું છું કે દિન વિશેષ શ્રાવ્ય આપણી આ યુટ્યુબ ચેનલ કે જેના થકી આપ રોજે રોજના દિવસની વિશેષ અને વિસ્તૃત માહિતી પ્રાપ્ત કરી શકો છો, તો આજે જ આપ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આપના પરિવારજનો પાસે પણ આ ચેનલ સબસ્ક્રાઇબ કરાવો ને એ રીતે આપણે સૌ આપણી આ જ્ઞાનની યાત્રામાં સામેલ થઈએ. તો આવો મળીએ રવિભાઈ સેગલિયાને. રવિભાઈ, હું નિતેશકુમાર સુખરિયા આપનું સ્વાગત કરું છું. નમસ્કાર. ધન્યવાદ નિતેશભાઈ, ધન્યવાદ. રવિભાઈ, આપ જાણો છો એ પ્રમાણે આપણી આ શ્રેણીનો જે ઉપક્રમ છે એ છે, જ્યારે આપણે કોઈ વ્યક્તિને મળીએ છીએ ત્યારે એમનો જન્મદિવસ હોય છે. તો એ રીતે આજે આપનો જન્મદિવસ છે, તો દિન વિશેષ શ્રાવ્ય પરિવાર વતી આપને જન્મદિવસની ઢગલાબંધ શુભકામના. ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ નિતેશભાઈ તમને, અને ખાસ કરીને દિન વિશેષ શ્રાવ્યના શ્રોતા મિત્રો જેઓ મારા જન્મદિવસ નિમિત્તે મને શુભકામનાઓ પાઠવે છે, એ બદલ બધાનો ખૂબ હું આભારી છું. હવે રવિભાઈ, ખાસ તો અમારા શ્રોતા મિત્રોને આપની ઓળખ આપો કે આપ ક્યાં અભ્યાસ કર્યો, આપનો જન્મ ક્યાં થયો, અને આપનું જે પ્રજ્ઞાચક્ષુપણું જે છે, અંધત્વનું કારણ શું છે? 21 ઓગસ્ટ 1983 ને રવિવાર અમરેલી જિલ્લાનું ઉકાવાવ તાલુકાનું ભાયાવદ નું એક નાનકડું એવું ગામ, અને ત્યાં મારો જન્મ થયો, ખેડૂત પરિવાર. અને હું આમ તો જન્મથી જ બ્લાઇન્ડ છું, એટલે કે બાય બર્થ. એ પછી અભ્યાસ આપનો? સામાન્ય રીતે આમ તો હું જન્મથી અંધ, પણ થયું એવું કે આમ તો અંધશાળા વિશે ખ્યાલ હતો જ, કારણ કે અમારા પરિવારમાં એમને ઓળખે છે ડોક્ટર લાભુભાઈ લાવરિયા. તમે ઘણી વખત આપણા દિન વિશે શ્રાવ્યમાં પણ આવી ગયા છે. જી જી જી. એ આમ અમારે રિલેશન છે, મારા હું એનો મામાનો દીકરો થાવ, એટલે આ વિશે અમે જાણ, પણ પરિવારની એક લાગણી, ખાસ કરીને મારા દાદા ની લાગણી કે ભાઈ આ છોકરો નાનો છે તો એને હોસ્ટેલમાં તો કોઈ પણ ભોગે આપણે એને મૂકવો નથી. એટલે જયારે હું 5 વર્ષનો થયો તો એ વખતે મને ભણવા બેસાડ્યો નહોતો, અને પછી મારો ભાઈ જયારે 5 વર્ષનો થયો એ વખતે મારી ઉંમર 7 વર્ષની, તો એની સાથે મને અમારા ગામની શાળા, જે નોર્મલ શાળા છે, અને ત્યાં અમે બંને ભાઈ પહેલા ધોરણમાં સાથે દાખલ થયા. જી. એટલે મારા દાદાની એવી એક લાગણી કે નહીં, કારણ કે અરે મારા દાદા જે હતા તો એમને સૌથી વધુ પ્રિય હું, એટલે એ ટૂંકમાં એક પ્રકારની જે લાગણી છે એ છોડી શકતા નહોતા, એને કારણે મને જે સામાન્ય શાળા છે ગામડાની એમાં દાખલ કર્યો. મારું અભ્યાસ ધીરે ધીરે શરૂ થયો, હું સરસ રીતે ચાલવા માંડ્યો, અને પહેલેથી મને યાદ શક્તિ મારી, એવું અમારા શિક્ષકો આજે પણ કહે છે જે સ્કૂલમાં જે હાલ કરીએ, તારી યાદ શક્તિ એ વખતે બહુ હતી, એટલે હું ભણતો, મારો ભાઈ જે કઈ દાખલા અને ગણિતના અને એ બધા જે શીખવાના હોય એ એક
રીત મને બતાવે એટલે હું શીખી જાઉં, એ રીતે મેં અભ્યાસ શરૂ કર્યો. પણ અમારા ગામમાં એક મને બહુ આજે યાદ આવે, મને ગર્વ થાય છે કે એક રવજીભાઈ તાપસિયા કરીને એક શિક્ષક, એમણે મારા ઘરની મુલાકાત લીધી, મારા દાદાને અને મારા પિતાજીને અને એમની સાથે એમને વાત કરી કે ભાઈ આ તમારો દીકરો છે, હોશિયાર છે, બહુ સરસ રીતે ભણે છે અને અમને પણ આનંદ છે કે અહીંયા ભણે છે. પણ એ વખતે તો આવું બધું ઇન્ક્લુઝિવ નો જમાનો હતો નહીં મુકેશભાઈ, એટલે એનો જે આશય હતો એ બહુ સારો હતો કે ભાઈ તમે એને અંધશાળામાં દાખલ કરો, જેનાથી એ અંધ વિદ્યાર્થીઓ સાથે ભણશે તો એ વધુ આગળ નીકળશે, એનો હેતુ હતો. એટલે પછી એ લોકોએ સમજાવ્યા, અને કારણ કે મુક્તાબેન ડગલી એ ત્યાં અમરેલીના અને આકડિયા એનું મૂળ ગામ, અને એને રૂએ બધા એમને ઓળખે, અમારા એક શિક્ષકના પણ એ પાછા દૂરના સંબંધી થાય, એટલે કે તમે એક વખત આવીને, પછી મને એ રીતે અમરેલીમાં દાખલ કર્યો 5મા ધોરણથી. અને 5 થી 10 ધોરણ સુધીનું શિક્ષણ અમરેલીમાં લીધું, અને પછી મને ખુદને એવી ઈચ્છા હતી કારણ કે આ બાજુ અમારે મારા પ્રેરણામૂર્તિ લાભભાઈ, કારણ કે લાભભાઈ ને જોઈ અને એમને જયારે હું ભણતો ત્યારે એ કોલેજમાં હતા, એટલે વેકેશનમાં જયારે એ આવે અને એમની સાથે કોઈક રીતે વાતચીત કરવાની, એટલે એ વખતે મને ખુદને પણ એવી ઈચ્છા, અને પછી જેવું 10મું ધોરણ જયારે મેં પાસ કર્યું એટલે મને એમ થયું કે હું અમદાવાદમાં ભણવા જાઉં આગળ. પછી 15માંથી 12મું ધોરણ સુધીનો અભ્યાસ કર્યો, અને પછી સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં સંસ્કૃત વિષય સાથે બીએ થયો, સીધીમાં એમએ કર્યું, એમફિલ કર્યું અને બીએડ પણ કર્યું મેં. જી જી, એટલે આ આખી એક શિક્ષણ મારું થયેલું છે. વ્યવસાયિક કારકિર્દીની શરૂઆત તમે ક્યારે કરી? વ્યવસાયિક કારકિર્દીની જે શરૂઆત છે નીતેશભાઈ, તો હું જયારે એમફિલ હતો, અને એમફિલમાં એવું હોય કે ભાઈ તમે એક વર્ષ દરમિયાન 2 સેમિસ્ટર મતલબ અત્યારે તમે ભણો અને પછી પરીક્ષા આપી અને તમારે ડેઝર્ટેશનનું કામ કરવાનું હોય, એ વખતે મારું એમફિલની પરીક્ષા પતી ગઈ, આ બાજુ મારું ડેઝર્ટેશનનું કામ ચાલુ હતું અમદાવાદમાં, અને એ દરમિયાન મને કે ભાઈ આશ્રમ રોડ ખાતે ગેરામુંગાની શાળા છે ત્યાં જે આપણી અંધ શાળા ચાલે છે, ત્યાં સંસ્કૃતના શિક્ષિકાબેન ભારતીબેન મેં ત્યાં વાત કરી, એમની લોકો કે હા ભાઈ અમારે જગ્યા તો છે, પછી એ ત્યાં એટલે 5 ટાઈમ જોબ મેં ત્યાંથી શરૂઆત કરી કે આપણે અમદાવાદમાં રહી ત્યાં કરીએ તો એમફિલનું પણ કામ થાય અને સાથે સાથે એક આ શિક્ષણનું કામ થાય, એટલે 5 ટાઈમ મેં શરૂઆત કરી. 2009 થી લઈ અને 2012 સુધી મેં ત્યાં કામ કર્યું 3.5 વર્ષ જેવું. ત્યારબાદ એ વખતે કોલેજમાં સરકાર કરાર આધારિત ભરતી કરતી, કારણ કે યુપીએસસીની કાયમી જગ્યાઓ ખાલી હતી, એટલે 11 મહિનાના કરાર આધારિત ભરતી કરતી, એટલે પછી એમાં પણ મેં એપ્લાય કર્યું તો સદનસીબે મને જુનાગઢની બાહુદ્દીન કોલેજ અને ત્યાં અધ્યાપક તરીકેનું કામ કર્યું. અને પછી એ દરમિયાન એવું હતું કે ભાઈ અહીંયા આપણે ગુજરાત રાજ્યમાં વિદ્યા સહાયક અને એની ભરતીઓ જે થતી એમાં અંધજનો માટે બહુ તકલીફ પડું કામકાજ હતું, કારણ કે વચ્ચે એક સરકારી નોટિફિકેશન શું હતું કે ભાઈ જે લો વિઝન હોય એમને જ શિક્ષક તરીકે લેવા એમ, એવું એક નોટિફિકેશન હતું 2010નું, એટલે એને આધારે અમે લોકોએ એપ્લાય કરી હતી, પણ છતાં અમે 38 જણા જેવા હતા ટોટલ, પણ અમને લોકોને એ વખતે એમાં નિમણૂક નથી મળી, એટલે એ બધા સંઘર્ષો અને એ બધું ચાલતું હતું, એ દરમિયાન મેં 5 ટાઈમ નોકરી સ્વીકારી હતી, અને પછી સદનસીબે બધું પાર પડ્યું અને નિમણૂક થઈ અને વિદ્યા સહાયક તરીકે હાલ ખાંભા અમરેલી જિલ્લાનું ત્યાં કુમાર શાળામાં શિક્ષક તરીકે કામ કર્યું હતું, ભાષા શિક્ષક તરીકે. જી રવિભાઈ, આપની કારકિર્દી વિશે જાણ્યું ખરેખર ખૂબ આનંદ થયો. અધ્યાપક તરીકે પણ આપે સેવાઓ આપી છે આપની, તો જ્યારે વિદ્યા સહાયક તરીકે તમે નિમણૂક મેળવી એ સમયે તમને લઘુતા ગ્રંથી કે નહોતી અનુભવાતી કે એક સમયના અધ્યાપક તમે બાઉદ્દીન કોલેજના ભલે પાર્ટ ટાઈમ છતાં પણ આ સામાન્ય શિક્ષક તરીકે પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે કામ કરવું એ વિશે તમે શું અનુભવતા હતા? 100%, કારણ કે હું બહુ રીતે અને દિલથી જો વાત કરું નીતેશભાઈ તો લઘુતા ગ્રંથી એ મને હતી જયારે હું વિદ્યા સહાયક તરીકે જોડાણો, યાર આપણે અધ્યાપક કક્ષાના ક્લાસ 2 દરજ્જાની નોકરી અને એમાંથી આ
ત્યાં જવા એ હતી. પણ હવે થોડીક સેફટી અને સિક્યુરિટી પણ મહત્વની છે, કારણ કે સરકારી કોલેજમાં એટલી બધી કઈ ભરતી અત્યારે થતી નથી અને વખતો વખત જે એના નિયમો છે એમાં પણ બદલાવ આવતો રહેતો હોય છે. અને બીજી રીતે એક વસ્તુ એ પણ છે કે આજે એક તો આર્ટ ફેકલ્ટી જે આખી છે કોલેજમાં એમાં વિદ્યાર્થીઓ બહુ ઓછો રસ પણ લે છે, કારણ કે સાયન્સ અને એમાં વધારે લોકોની રુચિ હોય એ સ્વાભાવિક છે. અને આર્ટ ફેકલ્ટીમાં એમાં પાછો સંસ્કૃત જેવો વિષય કે જે સ્વાભાવિક રીતે આપણે, કારણ કે અત્યારનું જે શિક્ષણ છે એ સંપૂર્ણ રોજગાર લક્ષી અને જો રોજગાર ન મળે, કારણ કે સંસ્કૃતમાં પણ એવું કહેવાયું છે કે યા વિદ્યા તા વિમુક્ત, જો મોક્ષ ન મળતો હોય તો પછી એ વિદ્યા કામની શું. એટલે સ્વાભાવિક રીતે કોલેજમાં વિદ્યાર્થીઓની સંખ્યા પણ બહુ ઓછી હોય છે. એટલે એ બધા પાસાને ધ્યાનમાં રાખી અને મેં એવું નક્કી કર્યું કે નહીં, મારે તો પણ ભોગે આ નોકરી સ્વીકારવી. રવિભાઈ, એક પ્રશ્ન એવો પણ થાય કે આજે સમસ્ત જગતમાં જયારે પ્રતિભાની વાત થઈ રહી હોય કે પ્રતિભાને અગ્રીમ સ્થાને મૂકવામાં આવતી હોય, તો એવી સમયે આપ જે વાત કરી આપે સલામતીની, અથવા તો જેને એક પ્રકારનું જેને કહેવાય કે સંરક્ષણ, સામાજિક અને આર્થિક બે બાબતે, તો પછી આપ એવું માનો છો કે પ્રતિભા કરતા સંરક્ષણ વધારે અગત્યનું છે? નીતિશભાઈ, અત્યારનો સમય છે ને એ ખરેખર જેને કહેવાય ને પ્યોર પ્રેક્ટિકલ સમય છે. થોડુંક સંરક્ષણ પણ જરૂરી છે, તમારામાં ગમે એટલી ટેલેન્ટ હોય, કારણ કે સરકારના નિયમો છે એ વખત બદલાતા રહેતા હોય છે, એમાં તમે ક્યાંક ફિટ નથી થતા તો પછી તમારે એ બધા બહુ ઘણા બધા પ્રશ્નો થતા હોય છે. પણ એક વસ્તુ ચોક્કસ છે કે જો તમારામાં ટેલેન્ટ હોય, તમારામાં પ્રતિભા છે, તમે જે જગ્યાએ છો ત્યાં પણ તમે એ જ કામ કરી શકો. ને સાહેબ, આપણે તો અચ્છા, તો તમે જે જગ્યાએ છો ત્યાં તમે અધ્યાપકનું કામ કઈ રીતે કરશો, એક પ્રોફેસરનું કામ કઈ રીતે કરશો? પ્રોફેસર તરીકે મૂળ તો આપણે વિદ્યાર્થીઓને શિક્ષણ જ આપવું છે, બરોબર. તો જયારે ખાસ કરીને પ્રાથમિક શાળાના નાના નાના બાળકો, કુમળા જે બાળકો આપણી પાસે આવે છે, તો એમને આપણે એ રીતે તૈયાર કરીએ અને આપણે જે જ્ઞાન રહેલું છે આપણામાં એ જ્ઞાનનો એમને લાભ આપીએ અને એ રીતે એ આગળ વધે. અને આવા જે, કારણ કે જે કોઈ સંઘર્ષ કરેલા વ્યક્તિ છે આપણે એમને દાખલા આપીએ અને એમના રૂબરૂ આપણે બધું એનો પરિચય કરીએ. આ પ્રકારની કામગીરી કરવાની તમને તક મળે છે ખરી તમારા ક્ષેત્રમાં? હમણાં તો બધું થોડુંક તંત્ર એવું છે, પણ છતાંય ક્યારેક ક્યારેક તક મળી જાય છે. અને જ્યારે જયારે પ્રાર્થના સંમેલનમાં અને એમાં વિશેષ ખાસ જે હોય આપણા ક્રાંતિકારીઓ છે કે પછી સમાજમાં જે ઉલ્લેખનીય કામ કરે છે, તો હું હંમેશા વિદ્યાર્થીઓને એક પ્રકારની માહિતી આપું છું, ખાસ કરીને ન્યૂઝમાંથી કે ક્યાંથી જે પ્રેરણા મળતી હોય એને પ્રેરીએ છીએ, જેથી કરીને એ આગળ વધી શકે. અચ્છા રવિભાઈ, દિન વિશેષના શ્રોતા મિત્રો તમારી એક બીજી પણ ઓળખ ધરાવે છે, એ છે ટેકનોક્રેટ. રવિ સેગલિયા એટલે એમ કહેવાય કે કોઈ પણ નવી એપ્લિકેશન જ્યારે બજારમાં આવે તો તરત જ એનો અભ્યાસ કરી અને ખાસ કરીને પ્રજ્ઞાચક્ષુના સંદર્ભમાં એના ટ્યુટોરિયલ્સ છે કે જે કંઈ હોય તે એ બનાવીને પ્રસ્તુત કરે છે અને એ રીતે બધાને મદદરૂપ બનવાના નિઃશુલ્ક પ્રયત્નો કરે છે. તો આ પ્રેરણા તમને ક્યાંથી મળી? આમ તો જો કે એવું હતું કે ઇન્ડિયન જે ઓપરેટિંગ સિસ્ટમ છે હતી એ બંધ થઈ અને પછીથી આપણે બધા એન્ડ્રોઇડ અને એન્ડ્રોઇડનો એટલો બધો ક્રેઝ વધ્યો, તો શરૂઆતના ગાળામાં બહુ તકલીફ પડું કામ હતું. અને હું જે વિસ્તારમાં રહું છું ખાસ કરીને એ એટલા બધા આમ જેને કહેવાય કે બેકવર્ડ વિસ્તાર છે, ત્યાં આ બધી જે ઇન્ફોર્મેશન છે એ ઝડપથી નથી મળતી. અને મને ખુદને થોડુંક આમ ટેકનોલોજીમાં કંઈક નવું જાણવું, નવું શીખવું એનો શોખ, એટલે એવો વિચાર આવ્યો કે ભાઈ આપણે આ કામ માત્ર હું મારા માટે કરું એના કરતા અત્યારે તો મીડિયાનો જમાનો છે તો ઉપયોગ કરીએ અને લોકો પણ કંઈક એમાંથી પ્રેરણા અથવા તો મેળવી શકે અથવા શીખી શકે એ હેતુથી યુટ્યુબ ચેનલ મેં શરૂ કરી. એમાં આવા પ્રકારના ટ્યુટોરિયલ મૂકવા, ખાસ પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે જે પ્રાથમિક શાળામાં જે કઈ કામ કરવાનું હોય તો એ બધું ટૂંકમાં એક ટ્યુટોરિયલ સ્વરૂપે મૂકી અને લોકોને મદદરૂપ થવું એવું મને મારું પોતાનું ધ્યેય હતું અને એ પ્રમાણે હું કામ કરું છું, મને મજા આવે છે. રવિભાઈ, બહુ સાચું કહું તો ખરેખર મારી જે ચેનલ ચાલે છે દિન વિશેષ શ્રાવ્ય,
એના પ્રેરણાદાતા પણ તમે ખરા જ. આમ તો હું ચોક્કસ આશરે હું તમને આપીશ. શ્રોતા મિત્રો, જ્યારે હું પોતે વોટ્સઅપના માધ્યમથી આ કામ કરતો હતો ત્યારે એ મને વારંવાર કહેતા, લગભગ દિવસમાં એક બે વખત મને યાદ કરાવતા, અને ખાસ મને તેઓનો આગ્રહ હતો કે તું આ કંઈક કર, કંઈક ચેનલ બનાવ, કંઈક ચેનલ બનાવ, જેમ મારી ચાલે છે એમ. અને એ સમયે મને બહુ આમ રસ ન પડતો, પણ છતાંય રવિભાઈના આદેશને, આમ તો કહું તો એક મિત્ર તરીકે, આદેશને માની અને ચેનલ જ્યારે મેં શરૂ કરી 25 નવેમ્બર 2017 રોજ, અને આજે લગભગ 1500 જેટલા એના સબસ્ક્રાઇબર છે. તો રવિભાઈ, એ રીતે તો ખરેખર તમે પણ પ્રેરણાદાતા તો ખરા જ મારા માટે. તો મોકલો કોઈ પણ વસ્તુ, જી એની સાચવાતી નથી, અને આ યુટ્યુબમાં તો તમે વર્ષો સુધી આ તમારી મેમરી છે, તમે શીખી શકો. જી, જો કે તમારી મહાનતા છે, તમે આ મને આના પ્રેરણા તરીકે કરો છો. હવે રવિભાઈ, ખાસ પ્રશ્ન એ થાય છે કે તમે કેવા પ્રકારની એપ્લિકેશન પસંદ કરો છો? આમ પસંદ કરતા પહેલા કંઈક તો વિચારતા હશો ને તમે? ખાસ કરીને અત્યારનો સમય ટેકનોલોજીનો છે, એમાં તો સતત નવું નવું આવતું રહેતું હોય છે. આજે આવતીકાલે જૂનું થઈ જશે, પણ જે એપ્લિકેશન નોર્મલ લોકો વધારે યુઝ કરતા હોય, અને એ એપ્લિકેશન એઝ એ બ્લાઇન્ડ વ્યક્તિ કઈ રીતે યુઝ કરી શકે, અને ક્યાં કેવી મુશ્કેલી છે અને કેટલી સુગમતા છે, એ બધા પાસાને ધ્યાનમાં રાખી અને હું રિવ્યુ કરું છું મોટા ભાગે. જી, અત્યારે એમ કહેવાય છે કે જે ડિસેબિલિટી છે આપણી, એને નિવારવા માટે ટેકનોલોજી એ અક્ષર ઇલાજ છે. આમ તો રામબાણ ઇલાજ કહેવાય આપણા સૌ માટે. તો 100% એમાં તો આ ક્ષેત્રમાં ખાસ, હવે મારો પ્રશ્ન એ છે કે ટેકનોલોજી ક્ષેત્રે જે આપણા મિત્રો કામ કરતા હોય, સોફ્ટવેર એન્જિનિયર હોય કે પછી સોફ્ટવેર કંપની હોય કે જે વગેરે હોય, એમને તમે ભલામણ ક્યારેય કરી છે ખરી કે પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ બહેનો માટે આવી એપ્લિકેશનો આપ બનાવો અથવા તો આ પ્રકારના સોફ્ટવેર અમને તમે ઉપલબ્ધ કરાવો વગેરે? બહુ સરસ પ્રશ્ન તમે પૂછો નીતિશભાઈ. કે ત્યાં તો એટલી બધી એપ્લિકેશન ને ટેકનોલોજીમાં નવા નવા ડિવાઇસ ને બધું, તો જે એપ્લિકેશન કોઈ નવી આવે મારા ધ્યાનમાં આવે, તો પેલા હું એને બરાબર ચેક કરું, અને એમાં એઝ એ બ્લાઇન્ડ વ્યક્તિ તરીકે કેટલી મુશ્કેલી આવે છે એ બધી, એની ટૂંકમાં જે કઈ આખી પ્રોસેસ છે એ જોઈ, અને પછી હું એ ડેવલપરનો સંપર્ક કરું છું, એને મેન કરું, ફોન થ્રુ પણ વાત કરું. હમણાં તમને નવાઈ લાગશે નીતિશભાઈ, જી એક એપ્લિકેશન છે શાળા મિત્ર, ગુજરાતી આપણી ખાસ કરીને જે પ્રાથમિક શાળા માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ વાલીઓ માટે, અને એમાં બહુ સરસ એ લોકો એનો પ્રયત્ન છે કે પાઠ્યપુસ્તકને આવરી લેવા સાથે સાથે ઇતર સામગ્રી પણ એ લોકો આપે છે દરેક વિષય વાઇઝ. તો એમાં મેં જોયું કે ભાઈ આ પાઠ્યપુસ્તક જે છે, કારણ કે તો એ લોકો શું કરતા હોય છે કે પાઠ્યપુસ્તક સ્કેન કરી અને એને ઇમેજમાં પીડીએફમાં કન્વર્ટ કરી, અને હવે સ્ક્રીન રીડર ટુ ઇમેજ વાંચવી મુશ્કેલ પડે, એના માટે ઓસીઆરની જરૂર છે. આપણે ગુજરાતમાં એટલી બધી તો સુવિધા નથી, ખાસ કરીને ગુજરાતી ભાષાની જો ઓસીઆર મળે ને આ પીડીએફ ફાઇલ વાંચી દઈએ ને બધી, એટલે પછી મેં એના ડેવલપર સાથે વાત કરી, એટલે એને પણ બહુ એક જેને કહેવાય ને હકારાત્મક મને પ્રતિસાદ આપ્યો. એમણે મને એમ કહ્યું કે અમે લોકો જે પાઠ્યપુસ્તક પ્રોવાઈડ કરીએ છીએ એ ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ છે એની વેબસાઇટ પર જે પાઠ્યપુસ્તક છે એ જ અમે મૂકીએ છીએ, કારણ કે કોપીરાઇટ વગેરેને કારણે બીજા ઈ પોપ વર્ઝનમાં કે એમાં અમે મૂકતા નથી એને, કારણ કે આ કામ છે એ બહુ મહેનત માંગી છે, એટલે સરકારમાં પણ એ રીતે લખવાનું થાય, પાઠ્યપુસ્તક મંડળને પણ એ રીતે વાત કરી છે, અને એ લોકો પણ હવે સંમત થયા છે. તમે જુઓ તો અત્યારે શરૂઆતના તબક્કે 10મા ધોરણની અને 12મા ધોરણના જે પાઠ્ય પુસ્તકો છે બધા એ વ્યક્તિ સરસ રીતે વાંચી શકે એ પ્રકારના છે, અને એ આપણે ડાઉનલોડ પણ તમે કરી શકો છો આપણી જે લાઇબ્રેરી છે ઓનલાઈન, ખાસ કરીને બુક શેર વગેરે એમાંથી. તો સરકારમાં પણ આ પ્રકારનો એક બદલાવ આવ્યો છે, એ જ રીતે મેં હમણાં સર્વ શિક્ષા અભિયાનમાં પણ રજૂઆત કરી, કારણ કે પ્રાથમિક શાળામાં કામ કરવાનું થાય એટલે સર્વ શિક્ષા અભિયાનની વેબસાઇટ તો વારંવાર જોવી પડે. હા, એ આપણે સીધા સંકળાયેલા છે, સીધા સંકળાયેલા. અને હવે એ વેબસાઇટ આમ બહુ સરસ વેબસાઇટ છે, પણ એનું જે હોમ પેજ છે એ વિઝ્યુઅલી ઇમ્પેર્ડ પર્સન માટે ટોટલી એક્સેસેબલ નથી, એટલે કારણ કે એ લોકો ઇમેજ સ્વરૂપમાં જે બધી લિંક છે એ મૂકેલી હોય છે,
એમને પણ રજૂઆત કરી કે આ તમે ગ્રાફિક ને આ જે ઇમેજ છે એને તમે હટાવી અને સ્ક્રીન રીડર સપોર્ટ કરે એ રીતે જો તમે કરો. કારણ કે સરકારમાંથી તો વારંવાર કહેવામાં આવે કે ભાઈ આપણે સુગમ્ય ભારત ને સુગમ્ય આ તે, તો તમે જુઓ તો મોટાભાગની વેબસાઇટમાં સ્ક્રીન રીડરની વાત હોય છે. કોઈ પણ વેબસાઇટ તમે ઓપન કરશો ને તો એમાં સ્ક્રીન રીડર વિશે માહિતી આપશે અને એમાં તમે જશો એટલે એ સ્ક્રીન રીડર ક્યાંથી ડાઉનલોડ કરવું એ તમને બતાવશે. પણ સ્ક્રીન રીડર થી એક્સેસ કરી શકાય, એટલે સ્ક્રીન રીડર ફ્રેન્ડલી એ સાઇટ નથી હોતી. હા નથી હોતી, એટલે એ બહુ રજૂઆત કરવી પડતી હોય છે. એ રીતે વીસીઆરટી માં પણ એવું જ છે, ખાસ એના જે જીવન શિક્ષણ વગેરે અભિનંદન પાઠવીએ છીએ. પણ એવા પણ લોકો આપણે ત્યાં છે કે જેમને શિક્ષણ એટલે તો શૈક્ષણિક ક્ષેત્ર સાથે બહુ લગાવ નથી અને સર્વસામાન્ય વ્યક્તિઓ કે જેમને રેલવે ની સુવિધાઓ વિશે જાણવું છે અથવા તો બસના ટાઈમ ટેબલ વિશે જાણવું છે અથવા તો ટિકિટ બુક કરાવી છે, તો આ બાબતે કોઈ તમારી એપ્લિકેશનો ખરી? જે પોતાની વેબસાઇટ છે એ 100% એક્સેસેબલ છે, એની એપ્લિકેશન તો એટલી બધી એક્સેસેબલ નથી, પણ રેલવેની વેબસાઇટ બહુ સારી છે. પણ એમાં થોડીક આપણે ખાસ કરીને આપણે ગુજરાતમાં રહીએ છીએ તો ગુજરાતની વાત કરીએ આપણે તો આપણા માટે તો સલામત સવારી એસટી અમારી તો એ જે ગુજરાત જે જીએસઆરટીસી ની એમાં એક્સેસિબિલિટી ના ઘણા બધા ઇસ્યુ છે, એની એપ્લિકેશન પણ એટલી બધી એક્સેસેબલ નથી હોતી, એને પણ આપણે રજૂઆત વારંવાર હું ઘણી વખત તો હું કરું જ છું. પણ આ બધી જે સામાજિક આપણી જે સંસ્થાઓ છે આ છે એના થ્રુ પણ જો થાય તો બહુ સારું પડે. ચોક્કસ રવિભાઈ, આપ જયારે સરસ આ એક ટેકનોક્રેટ તરીકેની તમારી જે છાપ છે એને સુપેરે તમે સાચવી રહ્યા છો હાલ અત્યારે, એનો અમને વિશેષ આનંદ છે. આ સિવાય કોઈ તમારી પ્રવૃત્તિ ખરી કે જેનો આપ અહીંયા ઉલ્લેખ કરવા ઈચ્છશો? એ સિવાય ખાસ કરીને મને સામાન્ય લોકોને જે મુશ્કેલી પડે ખાસ કરીને અથવા તો કોઈ હક ન મળતા હોય કોઈને અથવા તો ક્યાંક ને ક્યાંક કોઈ વ્યક્તિ પીડાઈ રહ્યું હોય તો એ બધાને મદદ કરવી એ મને વધારે ગમે છે. આપણા જો આ ફિલ્ડની વાત કરીએ એમાં તો તમામ પ્રકારની જે કામગીરી છે એ મને ગમે છે, એ સિવાય પણ આ બધી કામગીરી કરીએ છીએ અને એ સિવાય રમત ગમતમાં ખાસ કરીને ચેસ એ મને વધારે ગમે છે અને ચેસમાં પણ અમે લોકો પ્રવૃત્તિ કરીએ છીએ કે એક તો એસોસિએશન શરૂ કરી અને એમાં અમે બધા મિત્રો સાથે મળીને એનું કામ કરીએ છીએ. એ એટલા માટે નીતિશભાઈ કે આ જે ચેસ એક એવી રમત છે જેમાં જે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ છે એ સામાન્ય વ્યક્તિ સાથે કોઈ પણ પ્રકારના નિયમમાં બાંધછોડ થયા વગર એ રમી શકે છે. જે નોર્મલ વ્યક્તિને જે રૂલ્સ લાગુ પડે સેમ ટુ સેમ એ જ નેત્રહીન વ્યક્તિ પણ એ જ રીતે રમી શકે એવી એક ગેમ છે. તો ખરેખર ચોક્કસ બિલકુલ સાચી વાત છે અને આ રમતમાં પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ પોતે બિલકુલ સ્વતંત્ર છે, પાછા સ્વતંત્ર છે. એમાં ક્યાંય એમ અથવા જે છે એ આવતું નથી. કારણ કે ટેસ્ટમાં તો એક બ્લાઇન્ડ ફોલ્ડ ટેસ્ટ ટુર્નામેન્ટ એવું પણ એક સિસ્ટમ છે કે તમારે પાટા બાંધીને રમવાની અથવા તો વગર પીસે પણ તમારે રમવાનું, ખાલી બોર્ડ હોય ને તમારે, કારણ કે માઇન્ડ ની ગેમ છે ને એમાં આંખોની તો ક્યાંય જરૂર છે જ નહીં. એટલે એમાં પણ અમે પ્રવૃત્તિ કરીએ છીએ બધા મિત્રો સાથે મળીને, ગુજરાત ટેસ્ટ એસોસિએશન ફોર વિઝ્યુઅલી ચેલેન્જ વીસીએવીસી. આ સિવાય નેશનલ ફેડરેશન ઓફ ધ બ્લાઇન્ડ એમાં પણ હું કામ કરું છું, હમણાં ઉપપ્રમુખ તરીકે મારી વરણી થઈ છે. એ પણ એક સંસ્થા જે ક્રાંતિકારી સંસ્થા છે અને ખાસ કરીને અંધજનોને હક અને રોજગારી માટે પ્રયત્નશીલ નેશનલ એક સંસ્થા છે, એમાં પણ કામ કરીએ છીએ. આ સિવાય બીજી જે અન્ય સંસ્થાઓ છે જે સ્વૈચ્છિક સંસ્થાઓ સંગઠનો એમાં પણ હું કામ કરું છું, ખાસ કરીને આ એક ટ્રસ્ટ બીજી બધી જે અંધશાળાઓ હોય એમાં પણ જવાનું થાય ને જ્યાં પણ જે પ્રકારનું કોઈ પણ કામ હોય એ કામ કરીએ છીએ. અને ઘણી વખત તો એવું હોય છે કે નામ વગર પણ ઘણું બધું કામ કરીએ છીએ આપણે. નહીં નહીં, બહુ સાચી વાત છે, નામ કરતા કામ અગત્યનું છે, એ બહુ મોટી વાત છે.
રવિભાઈ, અંતે આપ શ્રોતા મિત્રોને કંઈ કહેવા ઈચ્છશો? અત્યારનો ખરેખર સારો સમય છે અને બહુ જેને કહેવાય કે ટેકનોલોજીને કારણે આમ જાદુઈ ચિરાગ આપણા હાથમાં આવી ગયો હોય ને એવો સમય છે, એટલે જીવી રહેવા જેવો સમય છે. બરાબર છે, સરસ, માણી લ્યો અને જીવી લ્યો આ સમય. જે ક્ષેત્રમાં જ્યાં કામ કરો છો ત્યાં સરસ રીતે કામ કરો અને બસ મજા મજા કરો. ના ના, બહુ જ સારી વાત છે. આપનું ઇન્ટરવ્યુ સાંભળ્યા પછી કદાચ કોઈકને આપને મળવાની ઈચ્છા થાય તો આપ કઈ રીતે એમને મળો? મારો મોબાઈલ નંબર છે 99-7-94-76, અને એ સિવાય રૂબરૂ તો ગમે ત્યારે મળી શકાય છે, એમાં તો કોઈ સવાલ જ નથી. રવિભાઈને મળવાની ઈચ્છા થાય તો શ્રોતા મિત્રો ચોક્કસ તમે આ નંબર પર એમનો કોન્ટેક્ટ કરી શકો છો. 99-7-96-74-36. રવિભાઈ, આજે આપે આપનો કિંમતી અને બહુમૂલ્ય સમય અમારા સૌ માટે ફાળવ્યો એ બદલ દિન વિશેષ શ્રાવ્ય પરિવાર આપનો ખૂબ ખૂબ આભાર માને છે, અને ફરી એક વાર આપનો પણ ખૂબ ખૂબ આભાર નિતેશભાઈ કે તમે ખાસ તક આપી, કારણ કે આપણે એટલે બધા કોઈ બહુ મોટી હસ્તી નથી કે લોકો સમજે, છતાંય તમે એક સામેથી મને ફોન કરીને તમારો જન્મ તમે યાદ રાખ્યો અને જન્મદિવસ, પ્લેટફોર્મ પરથી આપનો જન્મદિવસ ઉજવાઈ રહ્યો હોય ત્યારે ફરી એકવાર આપને ખૂબ ખૂબ શુભકામના. ધન્યવાદ, ધન્યવાદ. શ્રોતા મિત્રો, આજની પ્રસ્તુતિ આપને કેવી લાગી એ વિશેના આપના પ્રતિભાવો, સૂચનો અને નિવેદનો આપ મારા મોબાઈલ નંબર 99-7-99-99-193, ઇમેલ આઈડી nitesh.sukhadia@gmail.com પર આપી શકો છો. આપ અમારી વેબસાઇટ www.dinvisheshshravya.org ની પણ મુલાકાત લઈ શકો છો. આ ઓડિયો ક્લિપને આપ આપના સ્વજનો, સ્નેહીઓ અને મિત્રો સુધી અચૂક પહોંચાડો, એ સર્વને પણ આપણી આ જ્ઞાનની યાત્રામાં સામેલ કરો. આજનો એપિસોડ સમાપ્ત કરવાની આપના મિત્ર નિતેશ સુખડિયાને રજા આપશો? આપ સર્વનું જીવન હંમેશને માટે મંગલમય બની રહે, બસ એ જ શુભકામના. અસ્તુ.